14 માર્ચ 2022 સોમવાર. આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર દાનિયેલ પ્રાયશ્ચિત કરે છે કે ઇઝરાયેલીઓએ પ્રભુના પૈગંબરો દ્વારા આપવામાં આવેલી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે, તેથી ઇઝરાયેલીઓએ શરમાવવાનો વારો આવ્યો છે. દાનિયેલ કબૂલાત કરે છે કે પ્રભુ તો દયાળુ અને ક્ષમાશીલ છે. આજના શુભ સંદેશમાં ઈસુ માર્ગ બતાવે છે કે કેવી રીતે પરમપિતા જેવા દયાળુ છે એવા દયાળુ બની શકાય. એ માર્ગ છે કોઈનો ન્યાય તોડવો નહીં, અપરાધીઓને ક્ષમા આપવી અને સર્વ પ્રત્યે ઉદારતા દાખવવી. અન્યનો ન્યાય તોડવો નહીં, કારણ એ વ્યક્તિ જે કંઈ કરે છે તે શા માટે કરે છે એની પૂરેપૂરી માહિતી મારી પાસે નથી. ઈસુ આપણને વચન આપે છે કે જો આપણે આ માર્ગે ચાલીશું તો પ્રભુ આપણો ન્યાય નહીં તોડે, આપણને ક્ષમા આપશે અને આપણા પ્રત્યે ઉદારતા દાખવશે. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.